गुड मॉर्निंग स्टूडेंट्स, हूँ छु पायलबेन याज्ञिक फ्रॉम सारस्वत स्कूल रतावापी। अने आज आप चैप्टर नंबर 14 लास्ट पार्ट के जे छे पार्ट 6 तेनो अभ्यास करशू। अने एनी अंदर जे 30% रद्द थयेलो भाग छे ए टॉपिक कवर करशू। आपणो जे चैप्टर छे एनुं नाम छे जैविक अणुओ। जैविक अणुओनी अंदर जे लास्ट पार्ट आव्यो एनी अंदर जे कार्बोहाइड्रेटवाड़ो टॉपिक हतो एमां आपणे डाइसेकेराइड अने पॉलीसेकेराइड अने कार्बोहाइड्रेट संयोजनो हता एना विशे जोई गया हता। आजना आपणा आ वीडियोनी अंदर आपणे जे प्रोटीन छे अने जे कार्बोहाइड्रेट संयोजनोनुं महत्व छे अने ते सिवाय लास्ट पार्ट जे हॉर्मोन्स छे अंतःस्त्रावो ए टॉपिकनो अभ्यास करशुं। चलो आपणे आजे जोईशुं प्रोटीनना चार बंधारण, प्रोटीननो प्राथमिक बंधारण, प्रोटीननो द्वितीयक बंधारण, प्रोटीननो तृतीयक बंधारण अने प्रोटीननो चतुर्थक बंधारण। आ बंधारणनो अभ्यास करीए ते पहेला आपणे जे जोई ગયા હતા પ્રોટીન વિશે તે જોઈએ। તો આપણને ખ્યાલ જ છે કે જે પ્રોટીન સંયોજનો છે એ વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુઓ છે અને એના મુખ્ય સ્ત્રોત જોઈએ તો દૂધ, ચીઝ, કઠોળ છે અને એનું નામ જ છે એ અગત્યના એમિનો એસિડ છે। એમિનો અને એસિડ એટલે કે એમાં એક એસિડિક સમૂહ અને એક બેઝિક સમૂહ હાજર છે। તો એના આપણે સૌથી પહેલાં વાત કરીએ એમાં બે પ્રકારે વર્ગીકૃત કર્યા હતા પ્રોટીનને, થોડું રિવિઝન જોઈ લો, રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન। હવે એને ચાર જે બંધારણ છે એનો આપણે અભ્યાસ કરશું। એમાં સૌથી પહેલાં જુઓ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ એમિનો એ પ્રોટીન જે છે એમિનો એસિડ છે અને આલ્ફા એમિનો એસિડ છે એટલે તમને ખ્યાલ જ છે આલ્ફા એટલે COOHની બાજુનો કાર્બન, એને આપણે આલ્ફા કાર્બન કહીએ। ત્યાં NH2 સમૂહ આવેલો છે, એક એમિનો એસિડ અને બીજા એમિનો એસિડ સંયોજનની અંદર એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ બનાવે એટલે એમાં COOH બંધ હોય છે। તો એના આધારે તે સિવાય એ કેવી રીતે ગોઠવાયેલા છે બીજા બંધો એના આધારે એને ચાર બંધારણમાં રૂપાંતર કરવામાં આવે। તો જ્યારે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ તમે જોશો તો એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય અને એની અંદર જે પ્રોટીન હશે એમાં દરેક પોલીપેપ્ટાઇડ એમિનો એસિડ સંયોજનનો એક ચોક્કસ ક્રમમાં જોડાયેલા હશે અને એમિનો એસિડ સંયોજનના આ ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવામાં આવે। હવે જો પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં ફેરફાર થાય એટલે કે એના બંધારણમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો એમિનો એસિડના જે સંયોજનો છે એના ક્રમમાં પણ ફેરફાર થાય એવું તમને પ્રોટીન મળશે। તો એ હતું પ્રોટીનનું પ્રાથમિક બંધારણ। હવે જુઓ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ। પ્રોટીનના દ્વિતીયક બંધારણ તમે જોશો તો એ જે છે એની અંદર જે લાંબામાં લાંબી પ્રોટીન શૃંખલા હશે એ બે જુદા જુદા પ્રકારના બંધારણ ધરાવશે। તો આ તમને અલગથી ટૂંકનોન તરીકે પૂછી શકાય। તો નંબર એક હશે આલ્ફા સર્પેલ, એટલે કે એની અંદર તમને જે પેપ્ટાઇડ બંધ હશે એ સર્પિલ શાર્પના આકારના જોડાયેલા હશે એ રીતે જોવા મળશે અને બીજું હશે બીટા પ્લીટેડ બંધારણ। શું છે તફાવત બંનેની અંદર તે જુઓ। તો એમાઇડ જે છે શૃંખલા તે જ મેઇન છે એમાઇડ બંધ, તો આ બંધારણો જે હશે એની અંદર સી ડબલ બોન્ડો અને NH સમૂહ વચ્ચેના હાઇડ્રોજન બંધને કારણે પોલીપેપ્ટાઇડની મુખ્ય શૃંખલાના નિયમિત વળાંક ઉદ્ભવે છે એના લીધે આલ્ફા સર્પેલ અને બીટા પ્લીટેડ એમ બે એના બંધારણ તમને જોવા મળે છે। હવે સૌથી પહેલાં જુઓ આલ્ફા સર્પેલ બંધારણ, તમને આ જે બંધારણ આપ્યું છે એમાં તમે સી ડબલ બોન્ડ ઓ જે છે એ ઓક્સિજન જે છે એ એસિડનો કાર્બોનિલ કાર્બનનો જે ઓક્સિજન છે એ એમાઇનના નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો એવું દેખાય છે બંધારણની અંદર। તો એની અંદર મેઇન આ જ ભાગ રહેશે કે આલ્ફા સર્પિલ એક એવો અત્યંત સામાન્ય માર્ગ છે કે જેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય બધા હાઇડ્રોજન બંધ બનાવે અને એને જમણા હાથના સ્ક્રૂની એટલે કે સલ્બીર રીતે વળેલી રહેલી હોય એટલે આપણે એવું કહી શકીએ કે દરેક એમિનો એસિડના અવશેષ NH સમૂહના દર્શાવ્યા મુજબ પોલીપેપ્ટાઇડ શૃંખલાના પાડોશી વળાંકના કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હશે। તો આ જે એનું બંધારણ છે એને આપણે આલ્ફા સર્પિલ બંધારણ કહીશું અને બીટા પ્લીટેડ એટલે કે વળી ગયેલું, તમારી પાસે પેપર હોય અને એને વાળી દો
તો એક એવું બંધારણ થઈ જાય તો એમાં મેક્સિમમ બંધ આવે. તો બીટા પ્લીટેડ બંધારણમાં બધી પેપ્ટાઇડ શૃંખલાઓ લગભગ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહેવાની અને એકબીજાની બાજુમાં ગોઠવાયેલી હોય અને એકબીજા સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાય. એટલે તમે એવું કહી શકો કે ગળી વળી ગયેલા પડદા જેવું બંધારણ એનું હોય. અને એ જ બંધારણ છે એને બીટા પ્લીટેડ શીટ તરીકે ઓળખવામાં આવે, એટલે કે ઝિગઝેગ બંધારણ જે તમે બોલો છો એ રીતે તમે એને કહી શકો. એના પછી જુઓ પ્રોટીનનું તૃતીયક બંધારણ. તૃતીયક બંધારણ તરફ જશો તેમ ધીરે ધીરે બંધની સંખ્યા વધતી જશે. તો આ પ્રોટીન સંયોજનના તૃતીયક બંધારણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એકંદરે વળાંક દર્શાવે, એટલે કે દ્વિતીયક બંધારણ હશે ફરીથી વળેલું હોય અને તે મુખ્યત્વે બે આણ્વીય આકાર જેવા કે રેસાયમય અને ગોલીય આકાર ધરાવે. આપણે આકાર વિશે જોઈ જ ગયા છે. એમાં તમારે મલ્ટીપલ ચોઈસ માટે યાદ રાખવાનું કે જે એનું તૃતીયક બંધારણ છે એમાં હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ સાંકળ, વાંડવાસ અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ જેવા મુખ્ય બળો જે હશે એ પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક બંધારણને સ્થાયી બનાવે. એટલે જે તમારી પેપ્ટાઇડ શૃંખલા હશે એ કયા બંધથી જોડાયેલી હોય એ દરેક બંધારણમાં તમારે યાદ રાખવાનું. અને સૌથી જટિલ બંધારણ જે છે એ તમારું છે એનું ચતુર્થક બંધારણ. તો કેટલાક પ્રોટીન સંયોજનો હશે બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનેલા હોય અને એને ઉપ એકમ કહેવાય અને એમાં પરસ્પર અવકાશીય ગોઠવણી જે હશે એ ચતુર્થક બંધારણ તરીકે ઓળખાશે. તો આપણે જે ટૂંકનોનમાં જોઈ ગયા એ જ તમને ફરીથી આપ્યું છે, પ્રાથમિક બંધારણ, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ. અને નીચે તમે હિમોગ્લોબિન છે એની અંદર પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક અને ચતુર્થક બંધારણની અંદર કેવી રીતે બંધારણ છે તે સમજી શકો. નેક્સ્ટ ટોપિક જુઓ પ્રોટીન સંયોજનમાં વિકૃતિકરણ. પ્રોટીન સંયોજનોમાં વિકૃતિકરણ સિમ્પલ તમારે સમજવું હોય તો ઇમેજિન કરો પ્રોટીનનો સૌથી વધારે મોટો સ્ત્રોત છે ઈંડું. હવે આ ઈંડુને જ્યારે તમે ગરમ કરો છો ત્યારે એની અંદરનો જે લિક્વિડ હોય છે પ્રોટીનવાળો પાર્ટ એ સખત થાય છે. તો આ જે થયું એને પ્રોટીનમાં વિકૃતિકરણ કહેવાય. હવે તે સિવાય પણ ઘણા પરિબળ હોય છે જેના કારણે પ્રોટીનમાં વિકૃતિકરણ થાય. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ તો જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. હવે આ જે પ્રાકૃતિક સ્વરૂપમાં હોય છે ત્યારે કન્ડિશન બદલાય છે. જુઓ કઈ કન્ડિશન, મેં તમને અત્યારે ઉદાહરણ કીધું કે ઈંડાને આપણે ગરમ કરીએ એટલે તાપમાન બદલીએ છીએ, તાપમાનમાં ફેરફાર કરવામાં આવે એને આપણે ભૌતિક ફેરફાર કહીએ, અથવા એની પીએચમાં ફેરફાર કરવામાં આવે એટલે સાંદ્રતાને રિલેટેડ એટલે રાસાયણિક ફેરફાર આવ્યો એટલે એમાં ભૌતિક અને રાસાયણિક ફેરફાર કરવામાં આવે તો એના કારણે તેની અંદર જે હાઇડ્રોજન બંધ છે એમાં ખલેલ પહોંચે અને એના કારણે ગોલીય અણુ જે છે એ ખુલી જાય અને સર્પિલ અણુઓ વળાંકરહિતના બની જાય અને એની જે જૈવિક સક્રિયતા હતી એ ગુમાવી દે. તો આ જે થયું એને જ કહેવામાં આવે પ્રોટીનનું વિકૃતિકરણ. હવે આપણે અત્યારે જ જોઈ ગયા પ્રોટીનનો પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ. તો વિકૃતિકરણને કારણે ચેઇન શું થશે, તો દ્વિતીયક અને તૃતીયક બંધારણ નાશ પામશે પરંતુ પ્રાથમિક બંધારણ હશે એ અખંડ જળવાઈ રહેશે. એના પછી તમને ઉદાહરણ આપ્યું છે ઉકાળવાથી ઈંડાની સફેદીનું જે છે એનું સ્કંદન વિકૃતિકરણનું સામાન્ય ઉદાહરણ છે. તે સિવાય તમારે બીજું ઉદાહરણ લેવું હોય તો દૂધમાંથી દહીં બને, તો દૂધમાં રહેલા બેક્ટેરિયા દ્વારા જે લેક્ટિક એસિડ બનાવે છે એના કારણે આ થાય તો એને પણ પ્રોટીનનું વિકૃતિકરણ કહેવામાં આવે. તો એ લખાણ સંબંધિત જે બે પ્રશ્નો છે ઈંડાને ઉકાળવાથી તેમાં રહેલા પાણીમાં જે છે એની અંદર ક્યાં જાય છે, ઈંડાને ઉકાળવાથી તેમાં રહેલું પાણી ક્યાં જાય છે અને એમિનો એસિડના ગલનબિંદુ અને પાણીમાં દ્રાવ્યતા તેને અનુવર્તી હેલો એસિડ સંયોજનો છે એના કરતાં વધુ હોય એનો જો તમને જવાબ પૂછે તો તમે શું લખશો. તો ઈંડાવાળું તો તમને ખ્યાલ આવી જ જશે હાઇડ્રોજન બંધ બને છે અને સખત થાય છે. એમિનો એસિડના જે છે ગલનબિંદુ અને પાણીમાં દ્રાવ્યતા તેના અનુવર્તી હેલો એસિડ કરતાં વધુ કેમ હોય છે, મેં તમને કીધું છે કે એમિનો એસિડમાં ઝ્વિટર આયન બને એટલે એમાં દ્વિઆયન બને છે અને ઝ્વિટર આયન બનવાના કારણે શું થશે પાણી સાથે મહત્તમ આકર્ષણ ધરાવે અને એના જ કારણે હેલો એસિડ સંયોજનો કરતાં વધારે ગલનબિંદુ ધરાવે.
કારણ કે હેલો એસિડ જે અનુવર્તી હેલો એસિડ હશે એની અંદર આ પ્રકારના આયન બનાવતા નથી. ચલો એના પછીનો નેક્સ્ટ ટોપિક જુઓ અને એ છે ઉત્સેચકો. ઉત્સેચકો જૈવિક અણુઓ છે અને એક ઉત્સેચક જે કાર્ય કરી શકે એ બીજો ઉત્સેચક ના કરી શકે. દાખલા તરીકે ગાય ભેંસ છે એ ઘાસ ખાઈ શકે છે અને એને પચાવી શકે છે. તે સિવાય યુરિન જે છે એનું જળ વિભાજન થાય છે યુરેઝ નામના ઉત્સેચકના દ્વારા. તો એક ઉત્સેચક જે કાર્ય કરશે એ જ કાર્ય બીજો ઉત્સેચક નહીં કરશે. તો શું છે ઉત્સેચક તે જુઓ. તો સજીવોમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના સમન્વયને કારણે જીવન શક્ય બને. અને એ તમારે ઉદાહરણ જોવું હોય તો દાખલા તરીકે ખોરાકનું પાચન થાય, યોગ્ય અણુઓનું અવશોષણ અને અંતમાં ઉર્જાનું ઉત્પાદન. હવે આ બધી જ જે પ્રક્રિયાઓ છે એ ઘણી બધી અતિ મંદ પરિસ્થિતિઓમાં થાય છે અને આ પ્રક્રિયાઓ કેટલાક જૈવ ઉદ્દીપકો. તો આ જે જૈવ ઉદ્દીપકો છે, ઉદ્દીપકો એટલે પ્રક્રિયાને ઝડપી બનાવે, પ્રક્રિયામાં ભાગ ના લે, તો આ જે જૈવ ઉદ્દીપકો છે એને જ આપણે કહીશું ઉત્સેચકો. અને આગળ જોઈ ગયા તેમ ઉત્સેચકો હશે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે અને પ્રક્રિયા ઝડપી બને. મોટાભાગે જે ઉત્સેચકો હોય છે ગોલીય પ્રોટીન સંયોજનો હોય છે. આ તમને વિધાન સાચું ખોટું એમાં ગુજસેટમાં પૂછી શકાય તો તમે ડિટેલ હાઈલાઇટ કરજો. કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, કોઈ ચોક્કસ પ્રક્રિયાથી માટે એક ઉત્સેચક વપરાય, એ સિવાય બીજા ઉત્સેચક એ કાર્ય નહીં કરશે. મેં તમને ઓલરેડી આગળ કીધું છે. દાખલા તરીકે માલ્ટોઝનું ગ્લુકોઝમાં જળ વિભાજન કરવું હોય તો માલ્ટેઝ નામનો ઉત્સેચક જ જરૂરી છે. તે સિવાય તમે ઇન્વર્ટેઝ, ઝાઇમેઝ બધાના કાર્ય જોઈ ગયા છો અને એના નામ પણ નામના અંતે એઝ પ્રત્યય લગાવવાથી એના નામકરણ થયા છે. કેટલીક વખત ઉત્સેચકોનું નામ તે જે પ્રક્રિયામાં વપરાતા હોય એ પ્રક્રિયાના પરથી નક્કી કરવામાં આવે. એક પ્રક્રિયાથી એના ઓક્સિડેશનથી ઉદ્દીપિત કરે તો બીજા પ્રક્રિયાના રિડક્શનને ઉદ્દીપિત કરે તો એને ઓક્સિડો રિડક્ટેઝ તરીકે ઓળખવામાં આવે. એટલે ઓક્સિડેશન રિડક્શન બંને આવી ગયું અને નામના અંતે એસ પ્રત્યય આવે. તો આ છે ઉત્સેચકો. હવે એની ક્રિયાવિધિ કેવી છે તે જોઈએ. તો મેં તમને આગળ કીધું છે સક્રિયકરણ ઉર્જામાં શું કરે છે, ઘટાડો કરે. અને કોઈપણ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકોનો માત્ર થોડો જથ્થો જ જરૂરી હોય છે અને એનું મેઇન કાર્ય છે સક્રિયકરણ ઉર્જાને ઘટાડવાનું. તો એક ઉદાહરણ આપ્યું છે સુક્રોઝના જળ વિભાજન માટેની જે સક્રિયકરણ ઉર્જા છે એ 6.22 કિલો જૂલ પ્રતિ મોલ છે, જ્યારે સુક્રેઝ દ્વારા જળ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા 2.15 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો જ્યાં ઉત્સેચકોવાળો ટોપિક છે ત્યાં આપણે ડિટેલમાં સક્રિયકરણ ઉર્જા કેવી રીતે ઘટે છે એનો અભ્યાસ કરશું. ચલો હવે નેક્સ્ટ ટોપિક જુઓ અને એ છે ટોપિક નંબર 14.4 કે જેનું નામ છે વિટામિન સંયોજનો. વિટામિન વિશે કોઈને ના ખ્યાલ હોય એવું બને જ નહીં. તમને ખ્યાલ જ છે આલ્ફાબેટ અંગ્રેજી એ બી સી ડી, વિટામિન ઈ, વિટામિન કે, આ ટાઈપના તમારા વિટામિન હોય છે. હવે વિટામિન જે સંયોજનો છે એ એવા સંયોજનો છે કે જે બધા જ વિટામિન આપણા બોડીની અંદર ઉત્પન્ન થતા નથી અને આપણા બોડીના વિકાસ માટે કેટલાક કાર્બનિક સંયોજનો હોય છે જેનો થોડો જથ્થો પણ આપણા આહારમાં જરૂરી છે અને જો એની ઉણપ હોય તો આપણને જુદા જુદા રોગ થાય. તો આવા જે સંયોજનો છે જેની અલ્પ માત્રામાં આપણને જરૂર હોય છે એને જ વિટામિન કહેવામાં આવે. હવે મોટાભાગના જે વિટામિન હશે એ આપણા શરીરની અંદર સંશ્લેષિત કરી શકાતા નથી, એટલે ઉત્પન્ન નથી કરી શકાતા, પરંતુ મોટાભાગે વનસ્પતિ જે હોય છે બધા જ વિટામિન સંયોજનને સંશ્લેષિત કરે છે અને એના જ કારણે તેને આવશ્યક ખાદ્ય ઘટક તરીકે આપણે આપણા આહારમાં શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. આમ છતાં જે અન્નનળીમાં રહેલા બેક્ટેરિયા છે આપણને જરૂરી એવા કેટલાક વિટામિન સંયોજનો ઉત્પન્ન કરી આપે છે. હવે આપણા આહારમાં જે વિટામિન સંયોજનો હાજર હોય છે એમાં જુદા જુદા રાસાયણિક વર્ગો સાથે સંબંધિત હોય અને બંધારણના આધારે એને વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ હોય. તો જ્યારે તમારે વિટામિન જે છે તો એને વર્ગીકૃત કરવું હોય તો કેવી રીતે કરી શકાય. તો વિશિષ્ટ જૈવિક કાર્યો છે એ થવા માટે આહારમાં જે આવશ્યક એવા કાર્બનિક પદાર્થ છે જેની સજીવોને ઓપ્ટિમમ એટલે કે અનુકૂળ
વૃદ્ધિ અને સ્વાસ્થ્યના સામાન્ય નિભાવો માટે થાય એને આપણે વિટામિન સંયોજનો કહીશું. વિટામિન સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે વિટામિન જે છે એને એ બી સી ડી ઈ કે જેવા આલ્ફાબેટથી દર્શાવવામાં આવે છે. તે સિવાય જે વિટામિન બી છે, વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે કે વિટામિન બી વન, વિટામિન બી ટુ, વિટામિન બી સિક્સ અને વિટામિન બી ટ્વેલ્વ, એમાં આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. તો આ હતા વિટામિનની પ્રાથમિક માહિતી. એ શબ્દ વિટલ વત્તા એમાઇન ઉપરથી બનેલો છે અને હંમેશા વિટામિન જે છે એની અલ્પ માત્રામાં જરૂર હોય. જો વધુ પ્રમાણમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર, બતાવ્યા વગર જો વિટામિન્સ લેવામાં આવે, એની ટીકડીઓ લેવામાં આવે, તો એ નુકસાનકારક હોઈ શકે. હવે પછી આપણે જોઈશું વિટામિનનું વર્ગીકરણ. તો આ એક સવાલ એવો છે જેમાંથી મલ્ટીપલ ચોઈસ ઘણીવાર આવે છે, પ્લસ શોર્ટનોટ તરીકે તમને પૂછાય. તો સૌથી પહેલાં વિટામિનનું વર્ગીકરણ જુઓ તો બે ભાગમાં વિટામિનનું વર્ગીકરણ થાય, ચરબીમાં દ્રાવ્ય વિટામિન અને પાણીમાં દ્રાવ્ય. તો જે વિટામિન સંયોજનો ચરબીમાં અને તેલી પદાર્થમાં દ્રાવ્ય હોય પણ પાણીમાં અદ્રાવ્ય હોય તેને આ વર્ગમાં મૂકવામાં આવે. તો મલ્ટીપલ ચોઈસ માટે યાદ રાખજો કયા કયા વિટામિન છે, એ ડી ઈ અને કે. તો આ બધા જે છે એ વિટામિન એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનમાં વર્ગીકૃત કરાય અને યકૃતમાં અને મેદસ્વી એટલે કે જ્યાં ચરબી સંગ્રહ કરનાર પેશીઓ છે ત્યાં ગાડી સંગ્રહાય છે. અને જે બાકી રહી ગયા એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે, વિટામિન બી વર્ગ એટલે કે બી વન, બી ટુ, બી સિક્સ, બી ટ્વેલ્વ અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય છે, માટે એમને આમાં મૂકવામાં આવ્યા છે. હવે પાણીમાં દ્રાવ્ય વિટામિન જે છે એ નિયમિત રીતે આપણા આહારમાં પૂરા પાડવા જોઈએ, કારણ કે તે સરળતાથી યુરિન મારફતે ઉત્સર્જિત થાય અને આપણા શરીરમાં સંગ્રહી શકાતા નથી વિટામિન બી ટ્વેલ્વ સિવાય. તો આ રીતે તમે એના બે ભાગમાં વર્ગીકૃત કરી શકો. હવે તમને એક ટેબલ આપ્યું છે, જુઓ વિટામિનનું નામ, રાસાયણિક નામ, એનો સ્ત્રોત એટલે જેમાંથી મળે છે તે અને તેની ઉણપથી થતા રોગ. એક એક વિટામિન માટે તમારે યાદ રાખવાનો, ટૂંકનોન તરીકે સવાલ પૂછાય તો કોઈ પણ માર્ક્સ જોઈને એ રીતે વર્ગીકૃત કરવાનો. સૌથી પહેલાં જુઓ વિટામિન એ એટલે રેટિનોલ કહેવાય. એનો મુખ્ય સ્ત્રોત છે માછલીના યકૃતનું તેલ, ગાજર, માખણ અને દૂધ. હવે એ જે છે વિટામિન એ આંખના સાથે રિલેટેડ છે, તો એના આંખના કોર્નિયા જે છે સખ્ત થઈ જાય, રતાંધળાપણું અને ઝેરોપથેલમિયા એટલે કે આંખના કોર્નિયાનું શક્તિકરણ થાય એ રોગ થાય. એના પછી છે વિટામિન બી કોમ્પ્લેક્સ. તમારે બધાના રાસાયણિક નામ યાદ રાખવાના છે. વિટામિન બી વન એટલે થાઇમિન, વિટામિન બી ટુ એટલે રિબોફ્લેવિન, વિટામિન બી થ્રી, બી સિક્સ એટલે પિરડોક્સિન અને વિટામિન બી ટ્વેલ્વ એટલે સાયનોકોબાઇલ એમાઇન. થારી પીરસા એવા નામ આવે છે, એવી રીતે આપણે આને યાદ રાખશું. તો તમે એના રાસાયણિક નામ એ રીતે યાદ રાખી શકો. સૌથી પહેલાં જુઓ વિટામિન બી વન, એના જે સ્ત્રોત છે હીસ, દૂધ, લીલા શાકભાજી અને અનાજ. હવે તમે 10મા ધોરણમાં જોઈને આવ્યા જ છો. એની ઉણપ હોય તો બેરી બેરી નામનો રોગ થાય, ભૂખ ઓછી લાગવી, વૃદ્ધિમાં મંદતા આવી જાય. એના પછી છે વિટામિન બી ટુ, એ જે છે એ દૂધ, ઈંડાની સફેદી, યકૃત, કિડનીમાંથી જે હોય એમાંથી મેળવવામાં આવે છે. હવે એની જે ઉણપ હોય તો એની અંદરથી કિલોસિસ, કિલોસિસ એટલે મોં અને હોઠની કિનારી પર જે ચીરાઓ પડી જાય એ રોગ થાય છે. તે સિવાય પાચન ક્રિયામાં અવ્યવસ્થા આવે અને ત્વચામાં બળતરાની અનુભૂતિ થાય ત્યારે વિટામિન બી ટુની ઉણપ હોય છે. એના પછી જુઓ વિટામિન બી સિક્સ, વિટામિન બી સિક્સ એટલે કે પિરડોક્સિન, એનો જે સ્ત્રોત છે એ છે યીસ્ટ, દૂધ, ઈંડાની જરદી. હવે એની ઉણપ હોય તો આંચકી આવે છે. એના પછી છે વિટામિન બી ટ્વેલ્વ, તો આ એક જ વિટામિન એવું છે જે વેજીટેરિયન લોકો હોય છે એમાં સૌથી ઓછું હોય છે. કેમ? કારણ કે તમે એના મુખ્ય સ્ત્રોત જુઓ તો એના મુખ્ય સ્ત્રોત જે છે એ છે વિટામિન બી ટ્વેલ્વ. માંસ, માછલી, ઈંડા અને દહીં એમાં સૌથી વધારે પ્રમાણ જે છે માંસ, માછલી, ઈંડાની અંદર હોય, એને જ કહેવામાં આવે સાયનોકોબાઇલ એમાઇન. એની ઉણપ હોય તો વિનાશી રક્ત અલ્પતા આવે અને હિમોગ્લોબિનમાં આરબીસીની ઉણપ એટલે કે જે રક્તકણો હોય છે એમાં ઉણપ આવે છે. એના પછી છે વિટામિન બી સિક્સ. અત્યારે જ્યારે લોકડાઉન હતું ત્યારે વિટામિન બી સિક્સ તમે બહુ સાંભળ્યું હશે. વિટામિન બી સિક્સની ઘણાએ ટેબ્લેટ પણ લીધી છે. એને કહેવાય એસ્કોર્બિક એસિડ, એનું રાસાયણિક નામ છે. ખાટા ફળોની અંદર એટલે જે ખાટા ફળો છે એમાં એનો મુખ્ય સ્ત્રોત હોય આંબળા, લીલા પાંદડાવાળા શાકભાજી
અને એની જ્યારે ઉણપ હોય તો સ્કર્વી નામનો રોગ થાય, એની અંદર શું થશે, જે પેઢા હોય છે એની અંદરથી લોહી નીકળે છે, તો ત્યારે વિટામિન બી સિક્સની ઉણપ હોય. એના પછી છે વિટામિન ડી, બધાને ખબર છે એનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, એને કહેવાય કેલ્સીફેરોલ. તે સિવાય માછલી ઈંડાની જરદી એની અંદરથી મળી આવે. હવે વિટામિન ડી જે છે એ હડકા સાથે સંકળાયેલું છે, તો જ્યારે વિટામિન ડીની ઉણપ હોય ત્યારે રિક્ટેસ એટલે કે બાળકોમાં હડકાની વિકૃતિ આવે, અને જ્યારે પુખ્ત લોકોના હડકા પોચા બને અને સાંધાના દુખાવા થાય તો એને ઓસ્ટીઓ મેલેશિયા તરીકે ઓળખવામાં આવતો રોગ જે છે એ વિટામિન ડીની ઉણપથી થાય. એના પછી જુઓ વિટામિન ઈ, આના જે નામ મેં એક્સ્ટ્રા લખીને આપ્યા છે એ એડ કરજો, એને કહેવાય આલ્ફા ટોકોફેરોલ, એનું સાયન્ટિફિક નામ છે. એના મુખ્ય સ્ત્રોત છે વનસ્પતિ તેલ, અને પર્ટિક્યુલર ઘઉં, અંકુરણ તેલ, સૂર્યમુખીનું તેલ એની અંદરથી એ મળે. એની ઉણપ હોય તો RBCSની નાજુકતા એટલે કે રક્તકણોમાં નાજુકતા આવે અને સ્નાયુમાં નબળાઈ આવે. એના પછી લાસ્ટ છે વિટામિન કે, એને કહેવામાં આવે, એનું રાસાયણિક નામ છે ફિલોક્વિનોન, અને મુખ્ય સ્ત્રોત છે લીલા પાંદડાવાળા શાકભાજી. હવે એની ઉણપ હોય તો રુધિર ગંઠાવાના સમયમાં વધારો થાય. તો આ રીતે વિટામિનને વર્ગીકૃત કરી શકાય. અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જુઓ અને એ છે અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ. જુદા જુદા હોર્મોન્સ છે એનું વર્ગીકરણ તમને આપ્યું છે, બધું જ ભેગું તમને ટૂંકનોંધમાં આપ્યું હોય તો તમને ઇઝીલી યાદ રહે, તો એને દરેક હોર્મોન્સ એના કાર્યના આધારે આપણે અલગ અલગ યાદ રાખશું. ચલો તો ડિટેલમાં જોઈએ શું છે અંતઃસ્ત્રાવો. તમે ઘણીવાર મૂવીમાં ને કોઈ જગ્યાએ નામ સાંભળ્યું હશે કેમિકલ લોચા, બરાબર. તો આપણા બોડીની અંદર જે આ અંતઃસ્ત્રાવો છે એ ઘણી ઇફેક્ટ કરે છે, અને એમાં જો એનું જે બેલેન્સ છે એ ખોરવાય તો શું થઈ શકે એ ટૂંકનોમાં આપણે જોઈશું. તો સૌથી પહેલાં જુઓ અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ શું છે. તો અંતઃસ્ત્રાવો એવા અણુઓ છે જે આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તે, જુદી જુદી ગ્રંથિઓ હોય છે શરીરમાં, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બને છે અને સીધા જ રુધિરના પ્રવાહમાં એ પ્રવાહિત થાય છે અને તેનું ક્રિયાસ્થાન સુધી પરિવહન કરે છે. હવે આપણે એનું વર્ગીકરણ જોઈએ તો રાસાયણિક સ્વભાવના આધારે તમે જોશો તો કેટલાક અંતઃસ્ત્રાવો જે છે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ અને એમિનો એસિડ વ્યુત્પન્ન અંતઃસ્ત્રાવ તરીકે આપણે એને વર્ગીકૃત કરી શકીએ. એના ઉદાહરણ જોઈએ તો જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એ છે એસ્ટ્રોજન અને એન્ટ્રોજન. પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો જોશો તો એમાં નામ આવશે ઇન્સ્યુલિન અને એન્ડ્રોફ્રિન. ઇન્સ્યુલિન તમે નામ સાંભળ્યું જ હશે, શુગરના પેશન્ટ સાથે સંકળાયેલું એવું લાગે છે. તે સિવાય છે એમિનો એસિડ વ્યુત્પન્ન, એમાં આવશે એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. હવે આ જે અંતઃસ્ત્રાવો છે આપણા બોડીમાં શું કાર્ય કરે છે તે આપણે જોઈએ તો શરીરમાં જે જૈવિક ક્રિયાઓ છે એનું સંતુલન જાળવવા માટે જો કોઈ અગત્યના જૈવિક અણુઓ હોય તો એ છે અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ. હવે આપણે જુદા જુદા અંતઃસ્ત્રાવો અને એનું કાર્ય શું છે તે જોઈએ. સૌથી પહેલાં જે નામથી તમે પ્રચલિત છો એ નામ છે ઇન્સ્યુલિન. એ છે રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં રાખવું એનું કાર્ય છે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધારવાની પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. એના પછી જે બીજો છે એ છે ગ્લુકેગોન. ગ્લુકેગોનનું કાર્ય શું છે તે જુઓ તો શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે, અને જે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન છે બંને અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણને નિયંત્રિત કરે છે, અને એ પ્રમાણ જો ખોરવાય તો શુગર વધી જાય છે એ રીતના પ્રોબ્લેમ આવે. એના પછી જે છે અંતઃસ્ત્રાવ એ છે એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. તો તે બાહ્ય ઉદ્દીપક તરીકે મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે. એના પછી બીજું વર્ગીકરણ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતિ અંતઃસ્ત્રાવો. વૃદ્ધિ અને વિકાસની અંદર જે ભૂમિકા ભજવે એ બધા છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતિ અંતઃસ્ત્રાવો. સૌથી પહેલાં જુઓ થાઇરોક્સિન, થાઇરોઇડ ગળામાં આવેલી ગ્રંથિ એ રીતનું તમને ખ્યાલ છે, થાઇરોક્સિન નામથી તમે પ્રચલિત જ છો. તો જે થાઇરોક્સિન છે એ એમિનો એસિડ ટાયરોસિનનો આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે. આ લીટી હાઇલાઇટ કરજો. હવે
આ જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ વધે કે પ્રમાણ ઘટે એના આધારે બે રોગ થાય છે તમને, હાઇપોથાઇરોઇઝમ અને હાઇપરથાઇરોઇઝમ. એટલે કે એનું અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી જાય તો પણ પ્રોબ્લેમ આવે છે અને ઘટી જાય તો પણ પ્રમાણ આવે તો પણ પ્રોબ્લેમ આવે છે. અસામાન્ય રીતે જો ઘટી જાય, થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોથાઇરોઇઝમ થાય છે અને એના કારણે શરીરનું જે વજન હોય છે અચાનક વધી જાય છે અને એને ઓળખવું હોય તો નિરુત્સાહ અને મેદસ્વીતાના લક્ષણોથી ઓળખી શકાય. અને થાઇરોક્સિનના વધેલું પ્રમાણ, હવે એનું પ્રમાણ જો વધી જાય તો હાઇપરથાઇરોઇઝમ આવે. હવે જે હાઇપરથાઇરોઇઝમ છે એ તમે આહારમાં આયોડિનનું ઓછું પ્રમાણ જે છે હાઇપોથાઇરોઇઝમ થવાનું અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ બને છે. અને એના જ કારણે તમે એડમાં પણ જોયું હશે આયોડિનયુક્ત મીઠું. તો આ સ્થિતિની અંદર વ્યાપારિક જે ખાવાના મીઠું એટલે મીઠું હોય છે એની અંદર સોડિયમ આયોડાઇડ ઉમેરીને આયોડિનયુક્ત મીઠું વાપરવામાં આવે તો તમે એને નિયંત્રિત કરી શકો છો. એના પછી જે છે એ છે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. એના નામ આપણે આગળ જોઈ ગયા છે, એડ્રિનલ કાર્ટ્રેક્સ અને જનન ગ્રંથિઓ, એટલે કે એડ્રિનલ ગ્રંથિની અંદરથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો અને જે જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે એ પુરુષોમાં વૃષણમાં હોય છે અને સ્ત્રીઓમાં અંડાશયમાં બને છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ એડ્રિનલ કોટ્રેક્સ એટલે કે એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. તો એનું મુખ્ય કાર્ય છે શરીરના કાર્યો કરવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે. એના નામ જે તમને લખીને આપ્યા છે તે જુઓ, અને એ નામ છે ગ્લુકોકાર્ટિકોઇઝ, મિનરોલોકાર્ટિકોઇઝ. તો આગળ શું કાર્ય કરે છે તે જોઈએ આપણે. તો જે ગ્લુકોકાર્ટિકોટોઇઝ છે એ કાર્બોહાઈડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે, સોજો ઉત્પન્ન કરવાની પ્રતિક્રિયાનું નિયમન કરે અને તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવામાં સંકળાયેલા હોય છે. અને મિનરોલોકાર્ટિકોઇઝ જે છે કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે. હવે જે એડ્રિનલ ગ્રંથિ છે એ યોગ્ય રીતે કાર્ય ન કરે તો શું થાય, તો હાઇપોગ્લાયસેમિયા, નામ તમને આપ્યું છે ત્યાં લખી દો બાજુમાં, લો બ્લડ શુગર, પછી નબળાઈ આવે, તણાવની ગ્રહ્યતામાં વધારો થાય, એવા લક્ષણ જેવા હોય એવા બીજા રોગો ઉત્પન્ન થાય છે. અને એના માટે તમારે ગ્લાયકોકાર્ટિકોઇડ્સ અને મિનરોકાર્ટિકોઇડ્સ જે છે એના દ્વારા સારવાર ન આપવામાં આવે તો આ રોગ ઘાતક પણ બની શકે. તમે જોયું હશે કોઈ વ્યક્તિનું શુગર અચાનક ડાઉન થઈ જાય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આ રીતે આ હોર્મોન્સ અગત્યના છે. એના પછી છે જનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો, અને એ છે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર. તો સૌથી પહેલાં છે ટેસ્ટોસ્ટેરોન. તો એ જે ટેસ્ટોસ્ટેરોન છે મુખ્યત્વે પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. એના કારણે ગૌણ લક્ષણોનો વિકાસ થાય જેમાં ઘેરો અવાજ આવે, દાઢી આવે, સામાન્ય શારીરિક બાંધો બને. તો એના માટે આ અંતઃસ્ત્રાવ જવાબદાર છે. એવું જ નામ છે એસ્ટ્રાડિયોલ. તો એ જે છે લેડીઝમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. એના ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે જે માસિક રજોધર્મ એટલે કે પીરિયડ્સ હોય એના નિયંત્રણમાં ભાગ ભજવે છે. અને લાસ્ટ જે છે એ છે પ્રોજેસ્ટેરોન. તો ફલિતાંડના રોપણ માટે જે ગર્ભાશયને તૈયાર કરે એ જે હોર્મોન્સ છે એ છે પ્રોજેસ્ટેરોન. તો આ રીતે તમે જુદા જુદા અંતઃસ્ત્રાવોનો અભ્યાસ કર્યો. અને આ સાથે જ આપણું ચેપ્ટર નંબર 14 અહીંયા પૂરું થયું.